બધાને જ વેરી ગુડ મોર્નિંગ સુપ્રભાત બધા જ ડિગ્નિટરીસ જે પણ આજે મેમ્બર દરેક ડોક્ટર્સ દરેક ઇન્ટર્ન્સ નું હાર્દિક સ્વાગત કરું છું આજે શેલ રિડીમ અવર પ્લેજ એટ ધ સ્ટ્રોક ઓફ ધ મિડનાઇટ આવર્સ વેન ધ વર્લ્ડ સ્લીપ્સ ઇન્ડિયા વિલ અવેક ટુ લાઈફ એન્ડ ફ્રીડમ આ હતા શબ્દો પંડિત જવાહરલાલ નહેરુના જે ટાઈમે આપણે આઝાદ થયા હતા ત્યારે લાલ કિલ્લાથી એમના પહેલી લાઈન બોલી હતી અને આખા દેશને સંબોધી હતી આપણે આજે એના જ ઉજવણી માટે ભેગા થઈ રહ્યા છે આજે ભારતના 75મા સ્વતંત્રતા દિવસ ને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ અમૃત છે તેમનો જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વડનગર તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું આજે આપણા 75 યર્સ એટલે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આપણે આઝાદી ત્યારે આપણે આ પર્વમાં ડોક્ટર શ્રી મનીષ રામાવત સર ડીન એન્ડ શ્રી સોમાભાઈ મોદીજી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આપણને તો ખબર જ છે અને આપણે આપણી આસપાસ સ્વચ્છતા જાળવીશું અને સાથે જ હું ડીન સરને અને બધાને આગ્રહ કરીશ કે તેઓ આવીને ફ્લેગ હોસ્ટિંગ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબ સિનિયર પ્રોફેસર્સ નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ એ બધા છે અને આ 75 યર્સમાં આપણે ઘણું બધું પ્રોગ્રેસ કરી દીધું છે દરેક માણસ વિચાર કરે છે કે હું મારું કામ કર્તવ્ય નિષ્ઠાથી પૂરો કરીશ તો મને લાગે છે કે આપણો ભારત દેશને ફરીથી આગળ વધવા માટે કોઈ રોકી ના શકાય આઈએ આજે આપણ ટ્રસ્ટ કરીએ કે આપણ જે પણ કામ ઉપર છે જે પણ આપણી ડ્યુટી છે એ આપણ કર્તવ્ય પૂરા ફક્ત આપણા પગાર માટે નથી પણ આપણે એક રિસ્પોન્સિબિલિટી સમજીને કામ કરીએ તો મને લાગે છે ટ્રસ્ટમાં નથી જો આપના પાસે આજે કેટલાક વેન્ટિલેટર્સ છે મોનિટર્સ છે એડવાન્સ ટ્રીટમેન્ટ છે બતાવે છે આપનો એક દેશ છે જેને 100 કરોડ થી વધારે વેક્સિનેશન કરેલ છે સત્યમેવ જયતે જહાં કા નારા હૈ જહાં મેઝા ભી ભાઈચારા હૈ વો ભારત વતન હમારા હૈ હું એટલો
મારા ફેકલ્ટી મિત્રો, નર્સિંગના મિત્રો અને સિક્યુરિટી અને તમામ કર્મચારી, આજે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. 75 વર્ષ આપણે આઝાદી. તમને અપીલ છે કે તમે લોકો એ યુદ્ધ ઉપર જુઓ છો તો આજના દિવસ માટે એક ભક્તિનું ફિલ્મ જોજો. એ તમારા ખબર પડશે કે કઈ રીતે આ લોકો આપણે આઝાદી મળી છે. એ લોકોએ બલિદાન આપ્યું, એના કારણે આપણે આજે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. માનનીય સોમભાઈ સાહેબે આ કોલેજ અને હોસ્પિટલ માટે જે કંઈ પ્રયત્નો કર્યા એના કારણે આજે આપણે અહીંયા છીએ. આજે એકદમ છેવાડાના વિસ્તારમાં આપણે આ સેવાઓ, દર્દીઓની સેવાઓ આપી રહ્યા છીએ. આપણા વિદ્યાર્થીઓ અહીંયા વધુ સારી સેવાઓ આપે અને આપણે કોલેજના વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહે અને એનું દુનિયામાં અને સુપરિન્ટેન્ડન્સી ડૉક્ટર દાનો સાહેબ, ડૉક્ટર મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને હોસ્પિટલ સ્ટાફના અને સેવકગણ, આઝાદીનું 76મું વર્ષ અમારી બાબત નથી, 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં આપણી આઝાદીનો પ્રવેશ થઈ રહ્યો છે આજે. અને એના અનુસંધાને તિરંગા યાત્રાનો એક વિષય ભારત સરકાર દ્વારા જાહેર કરાયો હતો અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. 13મી તારીખથી 15મી તારીખ તિરંગા યાત્રા વિશે આપ સૌ જાણો છો. 13 તારીખે હું અમદાવાદ વડનગરથી નીકળીને અમદાવાદ જતો હતો. રસ્તામાં જે તિરંગા યાત્રા મળતી ભક્તોનું ભવિષ્ય હતું. તિરંગા યાત્રાની અંદર મુસ્લિમ છોકરીઓ, મૌલાના મુસ્લિમ ભાઈઓ તિરંગો લઈને ખુશ માત્ર લઈને જે રીતે આપણી સાથે જોડાયા એટલે સંપૂર્ણ સમાજને જોડવાનું કામ આ તિરંગા યાત્રા દ્વારા થયું છે. આપણા માટે ખૂબ જ આનંદની બાબત છે અને આ જળવાઈ રહે. સાહેબે ખૂબ સારી વાત કરી કે સેવા કરવા માટે કોઈ પદની જરૂરિયાત નથી હોતી. તમે જ્યાં હો ત્યાં તમે તમારું કામ કરતા રહો એ સેવાનો એક ભાગ જ છે. રાષ્ટ્રધ્વજ સરકારે એ વખતે એમના ભાષણની અંદર કહ્યું કે ઘરે ઘેરે શૌચાલય બનશે અને 2-3 વર્ષની અંદર ભારતનું કોઈ એક ઘર એવું નથી જ્યાં આગળ શૌચાલય. એટલે આ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા સમગ્ર દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, રાજ નાગરિકોએ સામૂહિક રીતે ઉજવી એ ખૂબ જ આનંદની બાબત છે. અને આ જ રીતનો તહેવાર સદાય આ દેશમાં જળવાઈ રહે એ આ દેશના હિતની અંદર બાબત છે. આજે 76મા વર્ષનો પ્રવેશ એટલે પાકટ વય થઈ ગઈ આપણા દેશની. 75 વર્ષ પછી 76મું એટલે એક પાકટ ઉંમર થઈ ગઈ અને પાકટ ઉંમરે આપણે વિશ્વની અંદર ભારત અન્ય દેશોની પણ દોરવણી આપતો થયો છે. કોરોના વખતે કેટલાય દેશોને ફ્રી ઓફ વેક્સિન આપણે પૂરું પાડ્યું છે અને એ રીતે ભારતનો ખૂબ જ
આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ભારતની પ્રગતિ પણ એટલી જ સારી રીતે થઈ છે અને જેના કારણે વિશ્વના જે મોંધાતા દેશો છે એ દેશોવાળા પણ ભારતની વાતને માનવા માટે તૈયાર થઈ ગયા છે. યુક્રેન ઉપરના હુમલા વખતે આપણા ગુજરાતના, ભારતના અને બીજા દેશોના કેટલાય વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં ભણવા ગયા હતા, ફસાઈ ગયા હતા. એને બધાને સલામત રીતે 20,000 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે લાવવાનું કામ પણ ભારતે કર્યું હતું. એટલે આ રીતે ભારતની સેહ અને ભારતની પ્રત્યેની લોકોની શ્રદ્ધામાં ખૂબ વધારો થયો છે. આ શ્રદ્ધા જળવી રહે એવી પ્રભુની પ્રાર્થના. ધન્યવાદ. તેરી શાન પસંદ કે કોઈ ધન હૈ ક્યા, તેરી ધૂલ સે બઢ કે તેરી ધૂપ સે રોશન, તેરી હવા પે જિંદા તું બાગ હૈ મેરા, મેં તેરા પરિંદા હૈ અરજી દીવાને કી, જહાં બોર સુહાની દેખી એક રોજ વહી મેરી શામ હો. કભી યાદ કરે જો જમાના, માટી પે મર મિટ જાના, જિક્ર મેં શામિલ મેરા નામ હો. ઓ દેશ મેરે તેરી શાન પે સદકે, કોઈ ધન હૈ ક્યા તેરી ધૂલ સે બઢ કે, તેરી ધૂપ સે રોશન તેરી હવા પે જિંદા તું બાગ હૈ મેરા, મેં તેરા પરિંદા. કોઈ ધન હૈ ક્યા તેરી ધૂલ સે બઢ કે, તેરી ધૂપ સે રોશન તેરી હવા પે જિંદા તું બા.